હવે આગળ વાત કરીએ તો જેતપુરની, જેતપુરમાં પોલીસની ઓળખાણ આપી પરપ્રાંતી તેમજ સિનિયર સિટીઝન પાસેથી મોબાઈલ તેમજ રોકડ રકમની લૂંટ કરતા બે ઇસમોને ઝડપી પાડતી જેતપુર પોલીસ. જેતપુરમાં ગત સાંજના સમયે અલગ અલગ વિસ્તારમાં પોલીસની ઓળખ આપીને પરપ્રાંતીય તેમજ સિનિયર સિટીઝન પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલની લૂંટની ફરિયાદ પોલીસને મળતા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે તેમજ હ્યુમન સોર્સ મારફત જાણવા મળ્યું કે આ ગુનામાં જે એક્ટિવા ઉપયોગમાં લેવામાં આવેલ છે તેની નંબર પ્લેટના આધારે તે અમરેલી જિલ્લાના વાડિયાનો હોવાનું માલુમ પડ્યું અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આ ઇસમોની વાડિયાથી ધરપકડ કરવામાં આવી. પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબૂલાત કરી અને બંને ઇસમો દ્વારા લૂંટાયેલ મુદ્દામાલ ચંપરજપુર રેલવે સ્ટેશનથી આગળ દાટવામાં આવેલ હતો. તેને રિકવરી કરી બંને ઇસમો વિજય ઉર્ફે દેવરાજ, જીતેન્દ્રભાઈ બાપણિયા અને ચિનુભાઈ લાલકિયા નામના બંને શખ્સોને કોવિડ-19નો ટેસ્ટ કરવા હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. જયેશ સરવૈયા, જેડએસ ટીવી, જેતપુર. વિસ્તારમાં એક દિવસ પહેલા સાંજના સમયમાં રાતે 8 અને 10 વચ્ચે બે લોકો જો છે જેતપુર સિટીના અલગ અલગ વિસ્તારમાં, જો કે કેનાલ રોડ છે, સામાકાંઠા વિસ્તાર છે અને દાતાર તકિયા અને અલગ અલગ વિસ્તારમાં એ બે લોકો એક્ટિવા ઉપર ઘૂમીને અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોને પોલીસની ઓળખ આપીને અને એને પાસેથી પૂછપરછ કરીને પછી એ લોકોને ખિસ્સામાંથી મોબાઈલ અને જે લોકો પાસે રોકડ હોય એ મોબાઈલ અને રોકડ લઈને એ નીકળી જતા હતા. અને એવા સાંજના સમયમાં 2 કલાકમાં લગભગ અલગ અલગ 10-11 એવા બનાવ બની ગયા હતા. અને જ્યારે પોલીસને એના પછી તાત્કાલિકમાં જાણ પડી અને 3 ફરિયાદી જો છે 3 લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જે પ્રાથમિક વિગત મળી એને વિગત અનુસાર તાત્કાલિક તપાસ હાથ ધરી અને એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે. અને આ તપાસમાં અમારે જો જેતપુર સિટીમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે એ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને જે એમાં એ જો લોકો જે એક્ટિવા યુઝ કરી હતી એને એક્ટિવાના નંબર આધારે તપાસ હાથ ધરી અને એના તપાસના આધારે પછી અમરેલી જિલ્લાના વડિયા જગ્યામાં એ લોકો મળી આવેલ છે. સરજી, આ જે કેટલા મોબાઈલની ચોરી કરેલી છે, આજે લૂંટતા હતા કેવી રીતના લૂંટતા હતા, એની લૂંટવાની પદ્ધતિ શું હતી, એમાં શું હતી સાહેબ? એમાં જો એ લોકોની એમો હતી, સાંજના સમયમાં એ જો નીકળ્યા હતા અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતિય મજૂર હોય અને એવી જગ્યાએ ટાર્ગેટ કરતા જ્યાં કોઈ વધારે ભીડ ના હોય અને એમાં એ લોકોને માં કોઈ સામેથી કોઈ માણસ અસિસ્ટ નહીં કરી શકે તો એવો એ લોકોનો એમો હતો. અને પછી એમાં તાત્કાલિક એમાં જે પોલીસને જાણ પડીને ટીમો બનાવીને અમે ધરપકડ કરી છે એ લોકોની તાત્કાલિક અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ લોકોને વિરુદ્ધ 392 અને 419 અને 114 IPC કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. સાહેબ, એમનો ગુનાની ઇતિહાસ શું છે? એમાં એ 2 આરોપી છે. એક પહેલા આરોપીનું નામ વિજયભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બામણિયા છે, રહેવાસી વડિયા. બીજોનું નામ છે અજયભાઈ ઉર્ફે કાનો ચિનુભાઈ લાલકિયા, એવો પણ રહેવાસી વડિયાનો છે. એ બંને વિરુદ્ધ અગાઉ પણ એ લૂંટના ગુના દાખલ છે અને પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે. કેટલા ગુનાઓ છે, કઈ કઈ સેન્ટરમાં ગુનાઓ થયેલા છે, એનો ગુનાની ઇતિહાસની વાત કરીએ તો થોડુંક વિગતવાર કહેશો? એમાં જો એ લોકોને વિરુદ્ધ જો લૂંટના ગુના દાખલ છે એમાં અમરેલીમાં પણ છે અને સાયલામાં છે અને જો પ્રોહિબિશનના ગુના છે જેતપુર તાલુકા, જેતપુર સિટી અને આજી ડેમ વિસ્તારમાં છે.